विद्यार्थी मित्रों, धोरण आठ विषय गुजराती, एक विषय कमाड़े चितरिया में, जेनो साहित्य प्रकार छे गीत अने तेना लेखक छे तुषार शुक्ल, जेनो आजे आपणे अभ्यास अने स्वाध्याय सोल्यूशन जोईए। अभ्यास प्रश्न एक, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी आपेला खानामां दर्शाओ। एक, लाभ शुभ अने श्री सवा कविए क्यां चितरिया छे? ऑप्शन आपेला छे, क कमाड उपर, ख पुस्तक उपर, ग पाणियारे अने ग बारणा आगळ। जवाब आवशे क कमाड उपर। बे, स्नेहना साथिया क्यां अंजाया छे? ऑप्शन आपेला छे आपणने, क आभमां, ख प्रियतमाना प्रेममां, ग आँखोमां अने ग भीत उपर। जवाब आवशे ग आँखोमां। ત્રણ, કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિનું નામ જણાવો। ઓપ્શન આપેલા છે, ક તુષાર શુક્લ, ખ ચીનુ મોદી, ગ રમેશ પારેખ, ઘ સ્નેહ રશ્મિ। જવાબ આવશે ક તુષાર શુક્લ। પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। એક, કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી? ઉત્તર, કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી। બે, કવિએ તરભાણામાં શું લીધું છે? ઉત્તર, કવિએ તરભાણામાં કંકુ લીધું છે। ત્રણ, કવિ કોને મરજાદી કહે છે? ઉત્તર, કવિ ઉમરાને મરજાદી કહે છે। ચાર, આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો। ઉત્તર, આ કાવ્યનું અન્ય શીર્ષક છે અવસરના તોરણિયા। પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એક, કવિએ કમાડે શું શું ચિતર્યું છે શા માટે? ઉત્તર, કવિએ કમાડે લાભ અને શુભ શબ્દ ચિતર્યા છે અને શ્રી લખ્યું છે કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચિતર્યા હોય તો જીવનમાં એ સરનામી સુખ જરૂર આવશે। બે, અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે? ઉત્તર, અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો, અહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે, આવો વહાલ ભર્યો લાહો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો। ત્રણ, ઉમરાને કેવો કહ્યો છે શા માટે? ઉત્તર, ઉમરાને મરજાદી કહ્યો છે કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગીને દોડી આવી છે, એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે। ચાર, સુખ આવશે અમારે સરનામે માટે તમે કવિની જેમ બીજું શું શું કરી શકો તે કહો। ઉત્તર, સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું, સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું, સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળી મળીને રહીશું, જીવનમાં સૌને ઉપયોગી થઈશું। મિત્રો, હવે આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ। પ્રશ્ન એક, સૂચના મુજબ કરો। એક, કાવ્યમાં તમને સૌથી વધુ ગમતો હોય એવા બે શબ્દો લખો અને એ શબ્દો વાપરીને બે વાક્યો બનાવો। ઉત્તર, તોરણિયા અને ઉમરો। વાક્ય, લગ્ન પ્રસંગે ઘરના બારણા ફૂલોના તોરણિયાથી શોભે છે, ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાહલમના। બે, આપેલ ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરીની રીતે લખો। ઉદાહરણ આપેલું છે, અંતાક્ષરી, અવસર, રમત, તડકો, કોયલ, લખોટી। ઉત્તર, સાથિયા, યાચના, નાગર, રમકડું, ડુંગર। પ્રશ્ન ત્રણ, નીચેના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો। ઉત્તર, એક આપેલું છે, તરભાણું, પૂજા કરતી વખતે માએ તાંબાના તરભાણામાં કંકુ ઘોળ્યું। બીજું, અવસર, તો કે લગ્નના મંગળ અવસર પર કન્યા ઘરચોળું પહેરીને મંડપમાં આવી। ત્રણ, આયખું, તો કે માજીએ લોકોના દળણા દળીને આયખું વિતાવ્યું। ચાર, સરનામું, તો કે સરનામું બરાબર હોય તો ઘર શોધવામાં વાર ન લાગે। પાંચ, સાથિયા, તો કે દિવાળીમાં ઘર આંગણે સાથિયા પૂરવામાં આવે છે। છ, ઉંબરો, ભારતીય નારી પોતાના કુળના ઉંબરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી। પ્રશ્ન બે, ઉદાહરણ મુજબ કરો। ઉદાહરણમાં આપેલું છે, લાભ, તો કે લાભાલાભ, લાભદાયી, લાભકારી અને લાભપ્રદ। ઉત્તર,
શુભ તો કે શુભાશુભ, શુભદાયી, શુભકારી અને શુભપ્રદ. પ્રશ્ન ત્રણ, નીચેના ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. ગુડી પડવો, ખાલી જગ્યા બીજ તો આવશે ભાઈ બીજ. ચોથ ખાલી જગ્યા ચોથ તો કે ગણેશ ચોથ. ખાલી જગ્યા પાંચમ તો કે લાભ પાંચમ. ખાલી જગ્યા છઠ તો કે રાંધણ છઠ. ખાલી જગ્યા સાતમ તો એમાં આવશે શીતળા સાતમ. ખાલી જગ્યા આઠમ તો એમાં આન્સર આવશે ગોકુળ આઠમ. ખાલી જગ્યા નવમી તો એનો આન્સર આવશે રામનવમી. ખાલી જગ્યા દસમી તો એમાં આવશે વિજયાદશમી. ખાલી જગ્યા અગિયારસ તો આવશે આ જવાબ દેવપોઢી અગિયારસ. ખાલી જગ્યા બારસ તો જવાબ આવશે વાઘ બારસ. ખાલી જગ્યા તેરસ જવાબ આવશે ધન તેરસ. ખાલી જગ્યા ચૌદશ તો જવાબ આવશે કાળી ચૌદશ. ખાલી જગ્યા પૂનમ જવાબ આવશે શરદ પૂનમ. પ્રશ્ન ચાર, સુખ આવશે અમારે સરનામે, આ પંક્તિના શબ્દોનો વારાફરતી ક્રમ બદલી પાંચ વાક્યો લખો. ઉત્તર એક, અમારે સરનામે સુખ આવશે. બીજું, અમારે આવશે અમારે સરનામે સુખ. ત્રણ, સરનામે આવશે અમારે સુખ. ચાર, સુખ આવશે અમારે સરનામે. અને પાંચ, આવશે સુખ અમારે સરનામે. થેન્ક યુ મિત્રો.